જય જિનેન્દ્ર, સૌ કોઈને વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર સર્વ કોઈનું સ્વાગત છે અને વિશેષ સ્વાગત છે આપણા આજના આદરણીય વક્તા પ્રખ્યાતા પંડિત શ્રી ડોક્ટર જીતેન્દ્રભાઈ શાહનું. આજે જીતેન્દ્રભાઈ શાહ આપણી સાથે વાત કરવાના છે જૈન આગમોનું તુલનાત્મક અધ્યયન વિશે. સાહેબ આપણી સાથે વાત કરે એ પૂર્વે માત્ર બે મિનિટ હું અહીંયા થોડીક વાત રજૂ કરવા માંગીશ. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના કાર્યથી સાહેબ પોતે પરિચિત તો છે જ, અને સાથે જ્યારે સાહિત્યનો એક વર્ષીય અભ્યાસક્રમ ચાલતો હતો ત્યારે પણ એમને પોતાના વ્યાખ્યાનો આપીને અમને એક જ્ઞાનનું તેજ પ્રદાન કર્યું હતું. આજે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ દ્વારા જૈન આગમોના વિશેષ અભ્યાસની એક શ્રેણીનો આરંભ કરવામાં આવ્યો છે અને છેલ્લા 7-8 વ્યાખ્યાનથી અલગ અલગ આગમો વિશે અહીં વાત કરવામાં આવી છે ડોક્ટર ધરમચંદજી જૈન દ્વારા. અને એ જ્યારે આગમો વિશે વાત કરતા હતા ત્યારે મનમાં એવી એક ઈચ્છા હતી પ્રથમથી મારી અને ડોક્ટર ધરમચંદજી જૈન બંનેની કે આ મંચ ઉપર એવી એક વિદ્વાન વ્યક્તિને બોલાવવામાં આવે જેઓએ જૈન આગમોનો અભ્યાસ કર્યો હોય સાથે ભારતીય સાહિત્યથી પણ એ પૂરતા પરિચિત હોય. અને જ્યારે ભારતીય સાહિત્યથી પરિચિત હોય ત્યારે આપણને બંને પરિપ્રેક્ષ્યથી અને બીજા આગમોના જે અનેક વાંચનો થયા છે એનાથી આપણને પરિચય કરાવીને તુલનાત્મક અધ્યયન શું છે એના વિશે વાત કરે. અને ત્યારે સમગ્ર ભારતમાં જ્યારે એમની અને મારી બંનેની દ્રષ્ટિ ફરી વળી ત્યારે અમારા બંનેનું ધ્યાન અમદાવાદ ડોક્ટર જીતેન્દ્રભાઈ શાહ તરફ ગયું. બંને સાથે બોલ્યા ઓલમોસ્ટ યોગાનુયોગ એવો હતો. એમને હિન્દીમાં કહ્યું કે ડોક્ટર જીતુભાઈ કો બોલાય, મેં કીધું જીતુભાઈ કો બોલાય, તો બંને સાથે આ વાત બોલ્યા અને તરત એમ થયું કે કદાચ આ ભગવાનની જ કોઈ કમને સંકેત છે કે ડોક્ટર જીતેન્દ્રભાઈ પાસે આપણે આ વ્યાખ્યાનની રજૂઆત કરાવીએ. જીતુભાઈ પોતાના અત્યંત વ્યસ્ત સમયની વચ્ચે જ્યારે અહીં વ્યાખ્યાન આપવાનું સ્વીકારે છે ત્યારે મને ખ્યાલ છે કે તેમના મનમાં એક બહુ સ્પષ્ટ વિચાર છે કે આજનો જૈન સમાજ વધારે ને વધારે વાંચે અને જ્ઞાનની નિકટ પહોંચે અને એ દ્વારા સમ્યક દર્શન શું છે એ સમજે. એમના વિશે વધારે વાત મારે કરવાની હોય તો અનેક રીતે વાત થઈ શકે, પરંતુ આજે કેટલાક મહત્વના કાર્યો તેઓ હમણાં છેલ્લા કેટલાક વખતથી નિયમિત રૂપે કરી રહ્યા છે એમાં મને ખાસ ઉલ્લેખ કરવાનું ગમશે કે એ કાર્યોત્સર્ગ ધ્યાન અને સિદ્ધાંત પર એમના જે કાર્યોત્સર્ગના ધ્યાન અને સિદ્ધાંત પર એમના જે વ્યાખ્યાનો ચાલે છે તે અને પ્રશમરતી પ્રકરણ પરના તેમના વ્યાખ્યાનો, આ બંને વ્યાખ્યાનોમાં થોડાક મેં સાંભળ્યા છે અને ત્યારે ખ્યાલ આવ્યો છે કે ગ્રંથનું વાંચન મનન અને પછી એને જે એમને સમજાવતા હોય છે જીતુભાઈ એ બહુ જ ઉત્તમ રીતે સમજાવતા હોય છે અને ત્યારે એમના બહુશ્રુત વિદ્વતાનો આપણને ખ્યાલ આવતો હોય છે. અનેકો અનેક એવોર્ડો જેમને પ્રાપ્ત થયા છે, પછી એ નગર રત્ન એવોર્ડ હોય કે એક્સેલન્ટ ગુજરાત અનેક કાર્ય માટેનો એવોર્ડ હોય, ને હાલમાં જ ભદ્રંકર જ્ઞાન દીપક એવોર્ડ જેમને મળ્યો છે અને જૈન પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે, એવી અનેક ઉપાધિઓ મળી છે. અને તેઓ પૂર્વે અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટના ઇન્ડોલોજી રિસર્ચ સેન્ટરમાં તેઓ પૂર્વ નિયામક તરીકે કાર્ય કરતા હતા અને હાલમાં તેઓ બીજા અશ્રુત રત્નાકર સંસ્થામાં બીજા અનેક કાર્યો કરી રહ્યા છે. ત્યાંના તેઓ ડાયરેક્ટર છે અને સતત પોતાના સ્વાધ્યાયમાં પણ તેઓ રત હોય છે. અનેકો અનેક પુસ્તકો આપણને એમની પાસેથી પ્રાપ્ત થયા છે, કેટલાક સંપાદનના, કેટલાક લેખનોના, વિવેચનના અને અનુવાદના પુસ્તકો આપણને એમની પાસેથી પ્રાપ્ત થયા છે. જૈન વર્લ્ડ જૈન સંઘમાં તેઓ ઘણી મહત્વની ભૂમિકા કરે છે અને એ જે સેમિનારો અને સિમ્પોઝિયાનું જે આયોજન થાય છે ત્યારે આજના સમય સાથે જોડાઈને સતત તેઓ વિચાર કરાતા હોય છે કે એક તરફ તત્વની ભૂમિકા અને એક તરફ આજની વર્તમાન સમસ્યાને જોડીને પણ જીતુભાઈ વાત કરતા હોય છે અને ત્યારે એમને વિશેષ રૂપે આપણને સાંભળવા ગમતા હોય છે. જીતુભાઈ આપકે બારે મેં કહું તો મેં જે ઓર 10-15 યા 20 યા 30 મિનિટ લગેગે તો આપને આપકો મેં યહીં રોક લેતી હું. અને આજે જૈન આગમના તુલનાત્મક અધ્યયન વિશે આપ વાત કરો ત્યારે મારે ખાલી માત્ર 2 મિનિટ વાત કરવી છે આ સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વિશે. આપ જાણો છો એ રીતે સી કે મહેતા સાહેબ ના એક વિચારણા અને એમના વિચારવંત બીજને કારણે આ સંસ્થાનું સ્થાપન થયું અને ગયા વર્ષે અમે એક વર્ષીય કોર્સ કર્યો અને હાલમાં જૈન
આગમ અને જૈન સંગીત એવા બે નાનકડા કોર્સ આપણે કરી રહ્યા છીએ. આનો વિચાર બી જ મૂળ રૂપે તો બિપિનભાઈ દોશીના મનમાં ચાલતું હતું અને ત્યાર પછી અમને આધાર મળ્યો છે દીપકભાઈ મહેતા અને ઈલાબેન મહેતા, જે સી કે મહેતાના પરિવાર સાથે જોડાયેલા છે તેમનો. અને આ સંસ્થાને પોતાના સંનિષ્ઠ વિચારો અને ઉત્તમ લોગો આપ્યો છે અમારા ભારતીબેન મહેતાએ. એ ઉપરાંત અમારી સાથે યોગિનીબેન શેઠ, બકુલભાઈ ગાંધી અને દિલીપભાઈ શાહ જોડાયા છે, જે આ ઇમારતની ઇમારતનું ચણતર જેમને કર્યું છે, પણ અમારી આ ઇમારતના દીવામાં જેમને ખરેખર તેલ રોપ્યું છે, જે અમારી દિવેડ બન્યા છે, એ અમારા સ્વાધ્યાયો. સામાન્ય રીતે આ સમયે વ્યાખ્યાનમાં 44 થી 50 લોકો હોય, પણ આપ જોઈ શકો છો કે ડોક્ટર જીતેન્દ્રભાઈ શાહ છે એટલે અત્યારે 86 થઈ ગયા છે અને હમણાં થોડીક વારમાં 100 નો આંકડો પસાર કરશે. તો સર્વ કોઈ આપને સાંભળવા માટે અને ખૂબ જ ઉત્સુક છે અને તે સર્વને ખ્યાલ છે કે આપ પાસેથી અમને કોઈક જ્ઞાનની, વિચારની, સંશોધનની એક નવું વિચારણા, નવો પંથ મળશે. તો ફરી એકવાર જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના મંચ ઉપર આપનું સ્વાગત કરું છું. મારાથી બોલવામાં ક્યાંય પણ જો કોઈ ક્ષતિ થઈ ગઈ હોય, ચૂક થઈ હોય તો પૂર્વથી જ આપની માફી માંગી લઉં છું. અને જૈન આગમોનું તુલનાત્મક અધ્યયન આ વિષય પરનું આપનું આજનું પહેલું વ્યાખ્યાન છે, એનાનો આપ આરંભ કરો એવી એક નમ્ર વિનંતી કરું છું આદરણીય ડોક્ટર જીતુભાઈ શાહ. પ્રણામ સેજલબેન, જૈન સાહિત્ય એકેડેમીના મંચ પર આજે પુનઃ આપને સૌની સમક્ષ ઉપસ્થિત થતા હું આનંદ અનુભવું છું. આદરણીય સી કે મહેતા સાહેબે આ એક અત્યંત ઉમદા પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો છે અને એ પ્રવૃત્તિના કારણે વિશ્વભરના જિજ્ઞાસુ લાભાન્વિત થઈ રહ્યા છે. આપે પહેલો કોર્સ બહુ સફળતાપૂર્વક કર્યો એટલા માટે આપ અભિનંદનને પાત્ર છો, આપની ટીમ અભિનંદનને પાત્ર છે. અને આ બીજા વર્ષે પુનઃ એ જ કાર્યને આગળ ધપાવતા જૈન ધર્મના મૂળ ગ્રંથોના પરિચય માટેનો આ અભ્યાસક્રમ શરૂ કર્યો છે તે માટે પણ તમને હું અભિનંદન આપું છું. આપ સૌ છેલ્લા કેટલાક વખતથી આગમનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છો. આગમ ગ્રંથો કેટલા ગહન છે તેનો ખ્યાલ તમને આવી જ ગયો હશે. આગમ ગ્રંથોની અંદર અનેક પ્રકારની જ્ઞાન સામગ્રી આપણને પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞ ભગવંતોએ કહેલા ઉપદેશને ગણધર ભગવંતોએ જીલ્યો અને તેને સૂત્ર રૂપે ગૂંથ્યો. સૂત્ર રૂપે ગૂંથેલા એ આગમો ઘણા વર્ષો સુધી, 8-8, 9-9 સદીઓ સુધી શ્રુત પરંપરા રૂપે જીવંત રહ્યા. આ 9 સદીઓને લાંબી યાત્રા દરમિયાન અનેક એવા વિઘ્નો આવ્યા કે જેના કારણે આ શ્રુતની રક્ષા કરવી અત્યંત કપરી બની ગઈ હતી. સૌથી પહેલો કપરો કાળ તો રાજગ્રહી નગરીની અંદર મગધમાં 12.5 વર્ષનો જે દુકાળ પડ્યો અને તેના કારણે કેટલાક સાધુ ભગવંતો સ્થળાંતર કરીને દક્ષિણ તરફ ચાલ્યા ગયા, કેટલાક ત્યાં જ રહ્યા. તેમણે શ્રુતને ટકાવી રાખવા માટેની જહેમત કરી, પણ જ્યારે દુકાળ પૂર્ણ થયો અને સૌ એકઠા થયા ત્યારે ખબર પડી કે 12મું દ્રષ્ટિવાદ અંગ કોઈને પણ યાદ નહોતું. સમગ્ર દેશમાં તે વિશે તપાસ કરતા ખબર પડી કે આર્ય ભદ્રબાહુ સ્વામી, જેમને આ 12મું દ્રષ્ટિવાદ અંગ તેના 14 પૂર્વો સંપૂર્ણપણે ઉપસ્થિત છે, પણ તેઓ સાધનામાં રત હતા. મહાપ્રાણ નામની સાધના તેઓ કરી ગયા હતા. મહાપ્રાણ નામનો જે યોગ છે તે યોગ દ્વારા 14 પૂર્વોનો સ્વાધ્યાય માત્ર 2 ઘડીના સમય દરમિયાનમાં પૂર્ણ કરી શકાય તેવી અદ્ભુત યોગ સાધના હતી. એ સાધના ઘણી લાંબી ચાલવાની હતી. 14 પૂર્વ વિશે આપે સૌએ સાંભળ્યું છે અને પહેલા પણ
આપણે આ જ મંચ પરથી વાત પણ કરી હતી. એટલું વિપુલ વિસ્તૃત જ્ઞાન એ જમાનાની અંદર આર્યભદ્રબાહુ સ્વામી સિવાય કોઈની પાસે ઉપસ્થિત નહોતું. તે ભણવા માટે સંઘે વિનંતી કરી. સંઘની વિનંતીને માન્ય રાખી તેમણે સ્થુલીભદ્ર આદિ અનેક સાધુ ભગવંતોને નેપાળની ગુફાઓમાં સાધના કરતા આર્યભદ્રબાહુ સ્વામી પાસે પહોંચીને અધ્યયન શરૂ કર્યું. આમ પહેલો જે વિચ્છેદ થવાનો પ્રારંભ થયો તે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી 225 વર્ષના ગાળા દરમિયાન જ થયો. પણ જૈન શાસનના સાધુ ભગવંતો નિવૃત્તિ માર્ગી, સાધના માર્ગી અને અહિંસાના પરમ ઉપાસક, તેના કારણે ગ્રંથ લખવા, ગ્રંથ લખાવવા અને ગ્રંથોને સાચવી રાખવા તેમાં પણ ઘણી હિંસા જોતા હતા. આ ખ્યાલને કારણે ગ્રંથો લખવાનું ટાળ્યું હતું. પણ 9મી સદીની અંદર 980 વર્ષ પછી જ્યારે જોવામાં આવ્યું કે હવે જે આગમ ગ્રંથો ઉપસ્થિત છે તે પણ લુપ્ત થઈ જવાની અણી પર છે, ત્યારે દેવર્ધિ ગણી ક્ષમાશ્રમણે વલ્ભીપુરની અંદર આચાર્ય ભગવંતોને આમંત્રિત કરીને બહુ મોટા સમુદાય સાથે ગ્રંથોને, આગમ ગ્રંથોને, શ્રુતને ગ્રંથસ્થ કરવાનું કાર્ય કર્યું. ગ્રંથસ્થ કરવાનું કાર્ય કર્યું એ બહુ મોટી દિશા હતી, બહુ મોટું પરિવર્તન હતું. ત્યાં સુધી ગ્રંથો એટલે કે શ્રુત લખાયું ન હતું. આ પહેલું બહુ મોટું પરિવર્તન અને ત્યારથી શ્રુત જ્ઞાનની ગંગા જૈન ધર્મની અંદર સતત નિરંતર વહેતી રહી. ત્યાર પછીના આચાર્ય ભગવંતોએ, વિશિષ્ટ પંડિતોએ, વિશિષ્ટ જ્ઞાનીઓએ, વિશિષ્ટ સાધકોએ તેમની સાધના, તેમનું જ્ઞાન, ચિંતન આ બધાના દ્વારા એમને જે નવનીત પ્રાપ્ત થયું તે નવનીત લોકોપકાર કાર્ય માટે એમણે ગ્રંથસ્થ કર્યું. અને આજે આપણી પાસે લાખો ગ્રંથો મોજુદ છે તે આપણે સૌની એક ગૌરવ લેવા જેવી ઘટના છે. આપણે જેમ જિનાલયો અને એની શિલ્પ અને કોતરણી માટે ગૌરવ લઈએ છીએ, તેવી જ ગૌરવ લેવા જેવી આ એક અત્યંત મહત્વપૂર્ણ બાબત છે કે આપણે આપણા જ્ઞાન ભંડારોની અંદર જ્યારે મુલાકાત લઈએ છીએ ત્યારે સેંકડો ની લાખો ગ્રંથો આપણને જોવા મળે છે. એક દ્રષ્ટિએ જોઈએ તો આજે આપણી પાસે ભારતની અંદર બીજા ધર્મોની અપેક્ષાએ સૌથી વધુ હસ્તલિખિત ગ્રંથો જૈન ધર્મ પાસે છે. જૈન ધર્મના જ્ઞાન ભંડારો આ બધાથી ખૂબ જ સમૃદ્ધ છે. આગમ ગ્રંથો લખાયા ત્યારે અને આગમ ગ્રંથોની રચના થઈ, ગણધર ભગવંતોએ રચના કરી ત્યાર પછીના કાળની અંદર શબ્દો અને શબ્દોના અર્થોમાં ઘણું બધું પરિવર્તન આવતું ગયું. શ્રમણ ભગવાન મહાવીરે દેશના લોકભાષામાં આપી, એમની બહુ મોટું ક્રાંતિકારી પગલું હતું. લોકભાષામાં એમણે ઉપદેશ આપ્યો કે લોકો બધા જ ધર્મને સમજી શકે, એનું આચરણ કરી શકે. એ વખતની એમના વિચરણ ક્ષેત્રની ભાષા હતી અર્ધમાગધી. અર્ધમાગધીમાં એમણે ઉપદેશ આપ્યો. સૂત્રકૃતાંગ સૂત્રની અંદર આપણને જે પાઠ મળે છે તેમાં સ્પષ્ટ કહ્યું છે કે અર્ધમાગહીએ ભાષાએ ભાષંતી અરહા, અરિહંત પરમાત્માઓ અર્ધમાગધી ભાષાની અંદર દેશના આપે છે. એટલે એ દેશના લોકભાષામાં હોવાની સાથે સાથે અગહન પણ હતી, ગૂઢ પણ હતી અને એમાં ઘણું બધું તત્વ છુપાયેલું પણ હતું. એટલે વખત જતા એ શબ્દોના અર્થો ધીરે 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 સમજવા મુશ્કેલ થવા માંડ્યા. લગભગ 200 વર્ષ 250 વર્ષના ગાળા દરમિયાન જ
ઘણા બધા શબ્દોના અર્થોમાં પરિવર્તન થયું. શબ્દોની પણ એક યાત્રા હોય છે, શબ્દોના અર્થો પરિવર્તિત થતા હોય છે. કોઈક શબ્દ પૂજનીય અર્થમાં વપરાતો હોય, તે જ શબ્દ વર્ષો જતા, સદીઓ જતા તે અપશબ્દ પણ બની જતો હોય છે, અને જે શબ્દ અપશબ્દ રૂપે બોલાતો હોય તે શબ્દ લુપ્ત પણ થઈ જતો હોય છે. આવી શબ્દની યાત્રા, અર્થનો વિસ્તાર થાય, અર્થનું સંકોચન થાય, ભિન્ન અર્થમાં એ વપરાવા લાગે, આવી બધી ઘટનાઓ નિરંતર થતી રહેતી હોય છે. તેને જોઈને આર્ય ભદ્રબાહુ સ્વામીએ નિર્યુક્તિઓની રચના કરી. આગમના શબ્દોને સમજવા માટે એમણે જુદા જુદા અર્થો આપ્યા. 10 આગમો ઉપર એમણે નિર્યુક્તિઓ લખી અને આ આગમ પરનું વિવેચનનું પહેલું મંડાણ થયું. ત્યાર પછી ભાષ્ય, ચૂરણી અને ટીકાઓ લખાઈ. ટીકાના રચયિતા આચાર્ય હરિભદ્ર સુરી, જેમણે સંસ્કૃત ભાષામાં આગમ ગ્રંથો ઉપરનું વિવેચન લખવાનું શરૂ કર્યું. આચાર્ય હરિભદ્ર સુરીનું દ્રષ્ટાંત આપણે અત્યારે એટલા માટે વિચારવાનું છે કે આચાર્ય હરિભદ્ર સુરી પૂર્વાવસ્થામાં રાજપુરોહિત હતા, અને રાજપુરોહિત હોવાને કારણે એમની પાસે વૈદિક પરંપરાનું ખૂબ ઊંડું જ્ઞાન હતું. ષડંગના જ્ઞાતા હતા. વેદ, વેદાંગ, શ્રુતિ, સ્મૃતિ આ બધા જ જે વેદાંત અને વૈદિક પરંપરાના ગ્રંથો છે તેના એ પ્રખર જ્ઞાતા હતા, અને એના કારણે એમના જીવનની અંદર એક અહંકાર પણ હતો કે હું જે ન જાણું એ મને કોઈ જણાવે તો હું એનો શિષ્ય થઈ જઈશ. આ એક પ્રતિજ્ઞાના કારણે સંયોગ એવો બન્યો કે યાકિની મહતરા નામની સાધ્વી જ્યારે આવશ્યક નિયુક્તિની ચક્રવર્તીની સંખ્યા વિશેની ગાથા ગોખી રહ્યા હતા, તે ગાથામાં ચક્કી દુગમ, ચક્કી પણગમ વગેરે શબ્દો આવતા હતા, એ શબ્દોનો અર્થ તેઓ સમજી શક્યા નહીં. થોડી વાર ઉભા રહ્યા, વિચારવા લાગ્યા કે આ શું બોલી રહ્યા છે, પણ કેમે કરીને એનો અર્થ એમને સૂજ્યો નહીં. એટલે ઉપાશ્રયમાં પ્રવેશીને સાધ્વીજીને નમસ્કાર કરીને વિનંતી કરે છે કે મને આ અર્થ સમજાવો. સાધ્વીજી વિનમ્ર ભાવે કહે છે કે એ અમારો અધિકાર નથી, અહીંયા નજીકમાં જ અમારા આચાર્ય ભગવાન બિરાજમાન છે, તેમની પાસે જાઓ અને તેઓ તમને આ ગાથાનો અર્થ સમજાવશે. આચાર્ય ભગવંતે આવનાર આ મહાપંડિતની લાક્ષણિક મુદ્રાઓ અને સામુદ્રિક શાસ્ત્રના આધારે જોઈ લીધું હતું કે આ કોઈક બહુ જ ઉચ્ચ કોટીનો પ્રભાવશાળી પુરુષ છે. એમને બેસાડ્યા, એમને અર્થ સમજાવ્યો અને એ હરિભદ્ર આચાર્યશ્રીના શિષ્ય બન્યા. આચાર્યશ્રીના શિષ્ય બન્યા પછી એમના પણ જે બે શિષ્યો બન્યા, હંસ અને પરમહંસ, તેમને બૌદ્ધ દર્શનના શાસ્ત્રો ભણવા, બૌદ્ધ દર્શનના શાસ્ત્રો ભણીને એમને જૈન ધર્મના શાસ્ત્રોને વધુ ઊંડાણથી સમજવા હતા. આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ પોતે પણ બૌદ્ધ દર્શનના પ્રકાંડ વિદ્વાન હતા. તેમણે શાસ્ત્રવાર્તા સમુચ્ચય નામના ગ્રંથમાં જુદા જુદા દર્શનોનો ખૂબ સૂક્ષ્મ વિચાર કરીને તેનો જૈન દર્શન સાથે કેવી રીતે સમન્વય થઈ શકે તેમ છે તેની સુંદર રજૂઆત કરી છે. આ આટલી ઊંચી એમની વિદ્વત્તાથી એમના હાથ નીચે એમના બંને શિષ્યો તૈયાર થયા હતા, પણ એમને બૌદ્ધ દર્શનનો વધુ ઝીણવટથી અભ્યાસ કરવો હતો અને તેઓ બૌદ્ધ મઠમાં ગયા. એ સમયનો જે મતનો એક અત્યંત રાગ હતો તેના કારણે એક દુર્ઘટના ઘટી અને બંને શિષ્યો મૃત્યુ પામ્યા. કહેવાનો મતલબ એ છે કે એ જમાનાની અંદર પણ અન્ય દર્શનોનો અભ્યાસ કરવા માટે સાધુ ભગવંતો જુદા જુદા સ્થાને જતા હતા. આપણે ઉપાધ્યાય યશોવિદ્યજીનું દ્રષ્ટાંત પણ જાણીએ છીએ. બહુ લાંબો કાળ વીત્યો નથી, 300 વર્ષ પહેલા મહોપાધ્યાય યશોવિદ્યજી ન્યાય દર્શન અને ખાસ કરીને નવ્ય ન્યાયનો અભ્યાસ કરવા માટે અને ત્યારબાદ મીમાંસાના ગ્રંથો ભણવા માટે
કાશી અને આગ્રા ગયા હતા. કાશીમાં થોડો સમય રહ્યા, થોડા વર્ષો રહ્યા અને ત્યાર પછી 2 વર્ષ આગ્રામાં રહ્યા. એમણે ત્યાં રહીને નવ્ય ન્યાયનો એટલો સૂક્ષ્મ અભ્યાસ કર્યો અને જૈન દર્શનની અંદર નવ્ય ન્યાયની શૈલીથી ગ્રંથો રચવાનો પ્રારંભ કર્યો. આમ જે અન્ય દર્શનોનો અભ્યાસ શા માટે જરૂરી છે અને તુલનાત્મક દ્રષ્ટિએ અભ્યાસ શા માટે કરવો જોઈએ તેની પૂર્વભૂમિકા રૂપે આ 2 દ્રષ્ટાંતો આપ સૌની સમક્ષ મેં મૂક્યા છે. ઉપાધ્યાય યશોવિદેજી જ્યારે નવ્ય ન્યાયનો અભ્યાસ કરે છે, મીમાંસાનો અભ્યાસ કરે છે અને ત્યાર પછી જે ગ્રંથો રચે છે તે ગ્રંથોમાં એમણે જૈન દર્શનની જે સૂક્ષ્મ વાતો પ્રસ્તુત કરી છે તે આજે આપણને આશ્ચર્ય થાય છે. અને એથી જ તે કાળના અને અત્યારના વર્તમાન સમયના અનેક આચાર્ય ભગવંતો અને વિદ્વાનો એમ કહે છે કે તેઓ ખરેખર છેલ્લા સમયના સૌથી મોટા ગજાના વિદ્વાન હતા અને એમને મહોપાધ્યાયનું બિરુદ એટલા માટે જ પ્રાપ્ત થયું હતું. તેમણે આગમ ગ્રંથોની કેટલીક પંક્તિઓ ઉપર જે છણાવટ કરી છે તે જોતા આપણને પણ આશ્ચર્ય થાય કે કેટલી સુંદર રીતે એમણે એમાંથી અર્થ કાઢ્યા છે, અર્થનું અર્થઘટન કર્યું છે, એ પંક્તિઓનું અર્થઘટન કર્યું છે તે આપણા સૌના માટે ખૂબ સુંદર એક આલંબન બને છે. એમણે રચેલા ગ્રંથોમાં એમની આ જે વિદ્વત્તા ઝળકે છે તેનું કારણ તુલનાત્મક અધ્યયન હતું. એમણે તુલનાત્મક રીતે શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું, અન્ય દર્શનોનું અધ્યયન કર્યું હતું. છેલ્લા 100 વર્ષની વાત કરીએ તો ભુવન ભાનુસુરી મહારાજ અને બીજા અન્ય સમુદાયના સાધુ ભગવંતો પણ આજે અન્ય દર્શનોનો અભ્યાસ કરે છે, અન્ય દર્શનના અભ્યાસ માટે પંડિતો રાખે છે, પંડિતો પાસે ભણે છે. જે ગ્રંથનો ઉલ્લેખ મેં અહીંયા કર્યો શાસ્ત્રવાર્તા સમુચ્ચય, તેમાં આચાર્ય હરિભદ્રસુરી મહારાજે અન્ય દર્શનોના સૂક્ષ્મ તત્વનું ચિંતન કરીને તેનું જૈન દર્શનની સાથે કેવી રીતે તુલના થઈ શકે, સમન્વય કરી શકાય તેની સુંદર રજૂઆત કરી છે. તેના ઉપર આ મહોપાધ્યાય યશો વિજયજીએ બહુ સુંદર સ્યાદવાદ કલ્પલતા નામની ટીકા રચી છે. સ્યાદવાદ કલ્પરતાનો અભ્યાસ કરવો એ સામાન્ય જિજ્ઞાસુનું કામ નથી, વિશિષ્ટ બુદ્ધિનો ધારક હોય તે જ એ ગ્રંથને પૂર્ણ રીતે સમજી શકે. નહીં તો એ ગ્રંથ વાંચતા શરૂઆતમાં થાકી જાય, એના અર્થો ન સમજાય એવું બની શકે. ભુવન ભાનુસુરી મહારાજ અને તેમના સમુદાયના સાધુઓ આ ગ્રંથનો અભ્યાસ કરવા માટે બનારસથી બદ્રીનાથ શુક્લ તે સમયના મહાપંડિત એ પંડિતને બોલાવતા અને દર વર્ષે 2-4 મહિના એમની સાથે રહેતા અને એમની પાસે રહીને આ ગ્રંથ ભણતા. આ ગ્રંથ ભણાવતી વખતે બદ્રીનાથ શુક્લજી એમ કહેતા હતા કે અમારા બ્રાહ્મણ વિદ્વાનોએ બ્રાહ્મણ ગ્રંથોની પંક્તિઓનો જે અર્થ નથી કરી શક્યા તેના કરતા પણ વધુ સુંદર અર્થ ઉપાધ્યાય યશો વિજયજીએ પૂર્વ પક્ષમાં જે રજૂઆત કરી છે તેમાં એમણે કર્યો છે. આ બધાનું કારણ એમની બહુમુખી પ્રતિભા, અને બહુમુખી પ્રતિભાનું કારણ તુલનાત્મક અધ્યયન છે. આગમોનું તુલનાત્મક અધ્યયન શા માટે આવશ્યક છે તે આના ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે. એ ગ્રંથનું એટલે શાસ્ત્રવાર્તા સમુચ્ચય અને તેના ઉપર લખાયેલ સ્યાદવાદ કલ્પલતા નામની બૃહદ ટીકાનો એટલે કે બૃહદ જેની જે કોમેન્ટ્રી છે એનો હિન્દી અનુવાદ 10 ભાગોમાં બદ્રીનાથ શુક્લજીએ કર્યો અને તેને ભુવન ભાનુસુરી મહારાજના સમુદાયે છપાવ્યો. કહેવાનો મતલબ એ છે કે અન્ય દર્શનોના અભ્યાસથી આપણા જીવનની અંદર ઘણી બધી દ્રષ્ટિ ખુલે છે, પણ કેટલીક બાબતોની મુશ્કેલી પણ ઊભી થાય. કેમ કે જો પૂર્ણતા અને ગંભીરતા અને એક પ્રકારની વિચાર કરવાની શક્તિ ન હોય તો અર્થનો અનર્થ પણ થઈ શકે. આવું ન થાય એટલા માટે ગંભીર એવા અને વિશિષ્ટ
વિદવત્તા ધરાવતા શિષ્યોને ગુરુઓ આવા પંડિતો પાસે અધ્યયન કરાવતા અને આજે પણ કરાવી રહ્યા છે. આ એક પરંપરા રહી છે. આ જયારે વાત કરીએ છીએ ત્યારે ઉપાધ્યાય યશો વિજયજીના સમકાલીન અને આપણે સૌને જેમનું નામ ઉઠે છે, જેમની આધ્યાત્મિકતા આજે આપણે વખાણીએ છીએ, એવા અધ્યાત્મ યોગી આનંદ ગંજી મહારાજે ચોવીસીની રચના કરી, પદોની રચના કરી. ચોવીસીમાં નમીનાથ ભગવાનનું સ્તવન રચતા એમણે એમ કહ્યું છે કે ષડદર્શન જીના અંગ ભણી જે ન્યાસ સડંગ જો સાધે રે નમી જિનવરના ચરણ ઉપાસક ષડદર્શન આરાધે રે. કહે છે કે છે છ દર્શન એ બીજું કશું જ નથી. છ દર્શન એટલે જિનેશ્વર ભગવાનના છ અંગ છે. એ એમણે એ સ્તવનની અંદર વિસ્તારથી વર્ણવ્યું છે કે કયા અંગમાં કયું દર્શન સમાયેલું છે. એ વિશે વિશેષ વાત આજે આપણે નહીં કરીએ, પણ આ જે પંક્તિઓ છે એ પંક્તિઓ બહુ મહત્વની પંક્તિઓ છે. અને એમણે એમ કહ્યું કે ન્યાસ ષડંગ જો સાધે રે, એટલે ષડંગનો અભ્યાસ કરીને તેનું સાધના કરે તો નમી જિનવરના ચરણ ઉપાસક, નમી જિનેશ્વર ભગવાનના એટલે તીર્થંકર ભગવાનના ચરણના ઉપાસક, ચારિત્રના ઉપાસક ભક્ત એ ષડદર્શન આરાધે રે, છે દર્શનની આરાધના કરે છે. એટલે કે છ દર્શનનું અધ્યયન કર્યા પછી જે જિનેશ્વર ભગવાનના દર્શનનો અધ્યયન અભ્યાસ કરે છે તેને બધા દર્શનોનો અભ્યાસ, છે દર્શનનો અભ્યાસ થઈ જાય છે, છે દર્શનની અંદર વિદવત્તા પ્રાપ્ત કરી શકે છે. આ દ્રષ્ટિએ પણ આપણે છે દર્શનનો અભ્યાસ અને તેની સાથે સાથે અન્ય દર્શનોમાં આવતી ઘણી બધી બાબતોને આપણે જાણવી જોઈએ, શીખવી જોઈએ અને તેના દ્વારા તુલનાત્મક અભ્યાસ આગળ વધવું જોઈએ. આનંદજી મહારાજ આગળ જતા કહે છે એ વાત કે સિદ્ધસેન દિવાકર સૂરીએ પણ એ વાત કહેલી છે, એમણે સંસ્કૃતમાં કહી છે, તે જ વાત આનંદજી મહારાજ ગુજરાતીમાં કહે છે. એ કહે છે કે જિનવરમાં સગળા દર્શન છે, દર્શને જિનવર ભજનારે સાગરમાં સઘળી તટીની સહી, તટીનીમાં સાગર ભજનારે. જિનવરમાં સઘળા દર્શન છે, જિનેશ્વર ભગવાનનો ચરણ જેવો સ્વીકારે છે અને એમના દર્શનનો અભ્યાસ કરે છે તેને બધા દર્શનનો અભ્યાસ થઈ જાય છે. દર્શને જિનવર ભજનારે, પણ જુદા જુદા દર્શનોનો એકાંગી અભ્યાસ કરીએ તો તેમાં જિનેશ્વર ભગવાનના દર્શનનો સંપૂર્ણ અભ્યાસ થતો નથી. એકાંગી અભ્યાસથી ઘણી વાર અર્થનો અનર્થ થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. એમણે દ્રષ્ટાંત આપ્યું કે સાગરમાં સઘળી તટીની સહી, એટલે કે સાગરની અંદર બધી જ નદીઓ સમાયેલી છે પણ નદીમાં સાગર હોતો નથી. જિનવરનું દર્શન એ સાગર સમાન છે અને અન્ય દર્શનો એ નદી સમાન છે. જેવી રીતે બધી જ નદીઓ સાગરમાં ભળે છે તેવી જ રીતે જૈન દર્શનમાં બધા જ દર્શનો ભળી જાય છે. આ વાત સર્વપ્રથમ સિદ્ધસેન દિવાકર સૂરી મહારાજે દ્વાત્રિંશક દ્વાત્રિંશિકામાં પરમાત્માની સ્તુતિ કરતા કહી છે. તો કહેવાનો મતલબ એટલો જ છે કે દર્શનોનો અભ્યાસ કરવાથી અનેક પ્રકારના વિચાર શક્તિના દ્વાર ખુલી જાય છે અને વિશાળતા આવે છે. પણ એ કેવી રીતે આપણે કરવું જોઈએ, કેવી રીતે એના અંદર ઊંડા ઉતરવું જોઈએ તેને બહુ ખાસ ગુરુ નિશ્રામાં વિચારણા કરવી જોઈએ. છેલ્લા કેટલાય વર્ષોથી એટલે કે એકાદ બે સદીથી આ તુલનાત્મક દર્શનનો, તુલનાત્મક અધ્યયનનો માર્ગ ખુલ્લો થયો. તુલનાત્મક અધ્યયનની જે વાત આપણે આજે કરવા માંગીએ છીએ, આગમોના તુલનાત્મક અભ્યાસની અને તુલનાત્મક અધ્યયનની, તે જ્યારે યુરોપિયન વિદ્વાનો ભારતમાં આવ્યા અને તેમને ભારતીય સાહિત્યનો પરિચય થયો, ભારતીય સાહિત્યનો પરિચય થતા એમને જૈન દર્શનના ગ્રંથોનો પરિચય થયો,
જૈન દર્શનના પરિચયનો જૈન દર્શનના ગ્રંથોનો પરિચય થતા ગ્લાઝનેપે એમ કહ્યું હતું કે આ એક અદ્ભુત અનુભવ છે કે બીજા બધા જ ગ્રંથો કરતા જૈન ધર્મના ગ્રંથો અત્યંત સમૃદ્ધ છે, ઘણી બધી ન વાંચવા મળે, જોવા મળે, સાંભળવા મળે તેવી વાતો જૈન આગમ ગ્રંથોની અંદર સંગ્રહાયેલી છે. એટલે જૈન આગમ ગ્રંથો અને તેના પર રચાયેલા સાહિત્યના અભ્યાસ વગર ભારતીય દર્શનનો અધ્યયન અધૂરું રહે છે. અને ત્યાર પછી તો એક પછી એક અનેક યુરોપિયન વિદ્વાનોએ આગમ ગ્રંથોનો ખૂબ જ અભ્યાસ કર્યો. તે શ્રેણીમાં વેબર, શુબ્રિંગ, હર્મન યાકોબી, ગ્લાઝનેપની વાત કરી, એ ઉપરાંત આલ્સડોર્ફ અને વર્તમાનની અંદર જયેન્દ્ર સોની વગેરે વિદ્વાનો છે કે જેઓ આ દિશામાં કાર્ય કરી રહ્યા છે. આપણે જ્યારે આ બધા વિદ્વાનોના કાર્યને જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે અન્ય દર્શનોની સાથે તુલના કરવાથી કેટલાક લુપ્ત થયેલા અર્થ આપણને અન્ય દર્શનોમાંથી પ્રાપ્ત થાય છે. અહીં જે બહુ જ મહત્વની વાત આપણે વિચારવા જેવી છે તે એ છે કે આપણે જ્યારે જૈન દર્શનના આગમ ગ્રંથોની અને આગમ સાહિત્યની તે ઉપરાંત અન્ય ગ્રંથોની પણ વિચારણા કરીએ છીએ ત્યારે એક વાત ખ્યાલ રાખવા જેવી છે કે આ જ ભૂમિ ઉપર એટલે કે ક્ષેત્ર એક જ છે, એ ક્ષેત્ર ઉપર અન્ય દર્શનો પણ ઉદ્ભવ્યા, અન્ય ધર્મ સંસ્થાપકો પણ ઉદ્ભવ્યા અને એમણે પોતપોતાના દર્શનોની સ્થાપના કરી અને તેમના અનુયાયીઓએ તે દર્શનના ગ્રંથોની રચના કરી. આપણે ઘણા બધા એવા દર્શનકારોના નામો લઈ શકીએ. ત્રિપિટક અને આગમ ગ્રંથની અંદર આવા 363 જુદી જુદી દ્રષ્ટિઓને ઉલ્લેખ આવે છે. ત્રિપિટક પણ એમ કહે છે કે તે સમયે 363 ભિન્ન ભિન્ન દર્શનકારો વિચરી રહ્યા હતા. આજે આપણી પાસે એટલા દર્શનકારો રહ્યા નથી. તો જૈન દર્શન જૈન ધર્મના ગ્રંથો પણ એ વાત કરે છે કે 363 વિભિન્ન મત વાળા વિચરણ કરતા હતા અને તેઓ પરમાત્માનું સમવસરણ મંડાય ત્યારે તેમની દેશના સાંભળવા માટે આવતા હતા. તો એક દ્રષ્ટિએ જોઈએ તો બધા જ દર્શનોનો ઉદ્ભવ સ્થાન એક જ છે, એક જ ક્ષેત્ર છે અને સમય પણ એક છે. એ સમય જ્યારે પરમાત્મા વિચરણ કરી રહ્યા હતા, બુદ્ધ વિચરણ કરી રહ્યા હતા અને અન્ય ધર્મ સંસ્થાપકો વિચરણ કરી રહ્યા હતા, તેના કારણે એ બહુ સહજ હતું કે એકબીજાની વાતોમાં, એકબીજાના ઉપદેશમાં, એકબીજાનો પ્રભાવ અવશ્ય પડતો. અને એ આજે પણ આપણે જોઈએ છીએ કે આજે જ્યારે આપણે કોઈ પણ વાત કરીએ છીએ ત્યારે આપણી આજુબાજુના વાતાવરણમાં જે ઘટનાઓ ઘટી રહી છે તેનો ઉલ્લેખ આપણી વાતચીતમાં અવશ્ય મેં આવે. એ બધી વાતચીતો ક્યારેક સૂત્રાત્મક રૂપે કહેવાતી હોય, ક્યારેક વિસ્તારથી કહેવાતી હોય. જ્યારે વિસ્તારથી કહેવાય ત્યારે તો એનો બહુ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પણ સૂત્રાત્મક રૂપે કહેવાય ત્યારે એને સદીઓ પછી સમજવું હોય તો એના માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડે. અને એવા પ્રસંગે અન્ય ધર્મોમાં એ બાબતો વિશે શું કહેવામાં આવ્યું છે તે બાબત આપણને જાણવા મળે તો એની સ્પષ્ટતા થઈ શકે. આ દ્રષ્ટિએ પણ અન્ય દર્શનોનું અધ્યયન જૈન દર્શનના ગ્રંથોને એની ઉપદેશને સમજવામાં ઉપયોગી નીવડી શકે. એ ઉપરાંત તે સમયે બીજી કઈ બાબતો એવી હતી કે જે અન્ય દર્શનોમાં નહોતી કહેવામાં આવી, જે જૈન દર્શનની વિશેષતા હતી, વિલક્ષણ બાબતો હતી કે જે માત્ર જૈન દર્શને જ કરી હતી, બીજા દર્શનોએ તે વાત કરી નહોતી, એવી ઘણી બધી વાતો છે. એની વાત પણ આપણે સમયે સમયે પ્રસંગે કરીશું. આ જ્યારે વાત કરીએ છીએ ત્યારે જૈન દર્શનની કેટલીક બાબતો, જે કેટલીક વિશેષતાઓ છે તે આપણી નજર સમક્ષ આવશે અને એનાથી ખ્યાલ આવશે કે જે ઉપદેશ તીર્થંકર પરમાત્માઓએ આપ્યો છે તેની અંદર કેટલી બધી સૂક્ષ્મતા અને કેટલું ગહન તત્વજ્ઞાન પડ્યું છે. માત્ર આપણે મહેનત કરવાની છે એના અંદર ઊંડા ઉતરવાની, અને જેમ જેમ આપણે
એના વિશે વિચાર કરતા જઈએ, ચિંતન કરતા જઈએ, તેમ તેમ આપણને આપણો ઉઘાડ થતો જાય અને આપણને એ બાબતનો ખ્યાલ આવતો જાય. આપણે કેટલીક એવી બાબતો છે કે જે બધામાં સમાન રૂપે કહેવામાં આવી છે, ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આટલી બધી સમાનતા છે અને આટલી બધી સમાનતા હોવાનું કારણ શું હોઈ શકે, એ પણ આપણે વિચારીશું કે કેટલી બધી સમાનતા દરેક દર્શનોની અંદર જોવા મળે. અને એ જ આપણે જયારે સર્વધર્મ સંભાવની વાત કરીએ છીએ ત્યારે આ બહુ ઉપયોગી થાય તેવી બાબતો છે. આપણે જે વાત કરીએ છીએ કે મંગલ કરીએ છીએ ત્યારે ચત્તારી મંગલ બોલીએ છીએ, તેમાં આપણે કહીએ છીએ કે અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધર્મો મંગલમ. અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધર્મો લોગુત્તમો. અને અંતે આપણે બોલીએ છીએ અરિહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી શરણમ, કેવલી પન્નતમ ધર્મમ શરણમ પવજ્જામી. આવશ્યક સૂત્રમાં આ ચત્તારી મંગલમનો પાઠ આવે છે. મંગલ કરતી વખતે આપણે આ ચારના મંગલની વાત કરીએ છીએ, અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. આવી જ વાત આપણને બૌદ્ધ ધર્મની અંદર પણ મળે છે. ત્યાં બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી અને સંઘમ શરણમ ગચ્છામી જેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તો અહીંયા જે વાત કરી છે કે પવજ્જામી અને ગચ્છામી, થોડુંક તાત્વિક વિચારણા કરીએ તો એની અંદર ઘણો બધો ભેદ આપણને જોવા મળશે. એક જવું અને બીજું સ્વીકારવું. બૌદ્ધ દર્શનની અંદર બુદ્ધમ શરણમ ગચ્છામી કહું, હું એ તરફ પ્રયાણ કરું છું. અને પ્રયાણ કર્યા પછી જ્યારે સાધક એ બાબતને પૂરેપૂરી સમજવા લાગે અને શિખર પર પહોંચે ત્યારે એનો સ્વીકાર થઈ જાય છે. તો જૈન દર્શન પવજ્જામી એટલે કે હું એને સ્વીકારું છું, એના શરણે ગયેલો છું અને શરણનો સ્વીકાર કરું છું. તો અરિહંતે શરણમ પવજ્જામી, આ સામાન્ય રીતે જયારે વાત કરીએ ત્યારે આપણને એમ લાગે કે આ બંનેમાં સમાનતા છે, પણ તાત્વિક રીતે વિચાર કરવા જઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે એની અંદર કેટલો બધો મોટું અંતર છે. એવી જ રીતે આપણે બુદ્ધનો જે મંત્ર છે, આપણે નમો અરિહંતાણમ કહીએ છીએ, બુદ્ધનો જે મંત્ર છે બૌદ્ધ ધર્મનો, તેમાં એમ કહું નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. અહીંયા અરહતો શબ્દ આપણી આંખ સામે વાગે તેવો છે, આપણે ત્યાં અરિહંત શબ્દ વપરાય છે. અરિહંત શબ્દ અરિહ પરથી, અર્હ ઉપરથી બનેલો અર્હ શબ્દ યોગ્ય, પૂજનીય, વંદનીય એ અર્થમાં વપરાયેલો શબ્દ છે. પછી એની નિર્યુક્તિ ભિન્ન ભિન્ન થઈ શકે. અરિનો અર્થ આપણે શત્રુ કર્યો, હંતનો અર્થ હણનાર, પછી એની પાછી વિશેષ વિવેચના કરવી પડી કે આંતરિક શત્રુને હણનાર. એટલા માટે વર્ષો પહેલા, લગભગ 8-10 વર્ષ પહેલા જ્યારે એક શસ્ત્રનું નામ પાડવાનું હતું ત્યારે એનું નામ અરિહંત પાડ્યું, ત્યારે ઘણી બધી બહુ જ વિવાદ અને એના ઉપર ચર્ચા ચાલી હતી કે અરિહંત શબ્દનો પ્રયોગ એ શસ્ત્ર માટે રાખવો એ બરાબર. મિસાઇલનું નામ અરિહંત મિસાઇલ રાખ્યું હતું સરકારે, ત્યારે એ બહુ મોટી ચર્ચા ચાલી હતી કે આવું નામ રાખી ન શકાય. પણ અરિહ અને હંત એ બંને શબ્દની નિર્યુક્તિ એટલે આવા અક્ષરોનો અલગ અલગ અર્થ કરવાની પરંપરા ઘણા વર્ષોની, ઘણી સદીઓની પ્રાચીન છે. અને એવા દરેક શબ્દોનો અર્થ આપણે ત્યાં કરવામાં આવે છે. જેવી રીતે મંગલ શબ્દ છે તો મમ અશુભમ, ગલ એટલે ગાલયતી, જે અશુભને ગાળી નાખે છે એટલે કાર્ય કરતી વખતે, અથવા આપણે એમ કહીએ કે સારા કામમાં 100 વિઘ્નો, એવી રીતે આપણે જયારે કોઈ પણ સારું કાર્ય કરવા જઈએ ત્યારે જાત જાતના વિઘ્નો આવીને ઉભા રહે, એ વિઘ્નોને ગાળી નાખવા માટે, એ અશુભને ગાળી નાખવા માટે મંગલ કરવું એ ભારતીય પરંપરા છે. એટલે ભારતીય પરંપરામાં મંગળ કરવા દ્વારા, ઈષ્ટદેવનું સ્મરણ કરવા દ્વારા હકીકતે તો આપણે આપણા કાર્યને નિર્વિઘ્ન સમાપ્ત કરવા માટેની પ્રાર્થના કરીએ છીએ કે મારું કાર્ય નિર્વિઘ્ને સમાપ્ત થાય. તો મંગલ શબ્દનો જેવી રીતે નિર્યુક્તિ દ્વારા અર્થ કર્યો, તેવી જ રીતે અહીંયા અરિહ શબ્દનો, આપણે અરિહંત શબ્દનો અર્થ કર્યો.
પણ મૂળ શબ્દ તો અર્હ શબ્દ છે, અર્હનો અરિહ થયો અને એનાથી અરિહંતાણમ શબ્દ બન્યો અથવા અરહત શબ્દ બન્યો અથવા અરુહંત અરુહંત શબ્દ બને છે। એટલે ઘણી બધી વાર આપણી સામે એવા વિવાદ આવે છે કે નમો અરહંતાણમ બોલવું કે નમો અરિહંતાણમ બોલવું કે નમો અરુહંતાણમ બોલવું, શું બોલવું। આપણે જો આનો વ્યાકરણની દ્રષ્ટિએ વિચાર કરીએ તો સિંહ ગુફા, જે ખારવેલની ગુફા, ખારવેલે તેમાં શિલાલેખ લખાવ્યો છે, ખારવેલ એક અત્યંત પ્રતિભાશાળી અને ખૂબ જ સાહસિક રાજા હતો, જેણે કલિંગની ઉપર પુનઃ પોતાનો વિજય સ્થાપિત કરીને કલિંગને મુક્ત કર્યો હતો, જે અશોકે યુદ્ધ કરીને અનેક અન્ય રાષ્ટ્રો ઉપર જે પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું તેમાંથી મુક્તિ અપાવી હતી। એ વાત ઘણા વર્ષો સુધીની, ઘણી સદીઓ સુધી ભારતીય ઇતિહાસ વેત્તાઓને ખબર નહોતી, પણ જયારે ખારવેલનો લેખ વંચાયો ત્યાર પછી એ વાતની ખબર પડી કે મહામેઘવાન રાજા ખારવેલે એક અદભુત પરાક્રમી કાર્ય કર્યું હતું અને એની સત્તા છેક અફઘાનિસ્તાન સુધી, દક્ષિણમાં દક્ષિણ ભારત સુધી અને ઉત્તરમાં છેક નેપાળ ને એનાથી ઉપરના પ્રદેશો સુધી ફેલાયેલી હતી। આ ખારવેલના જે લેખ છે એની એમણે શરૂઆત કરી છે નમો અરહંતાણમ, ત્યાં અરહ શબ્દ છે, અરહંતાણમ છે, અરિહંતાણમ નથી। એવી જ રીતે એમણે બીજો જે પદ વાપર્યો ત્યાં ઉલ્લેખ કર્યો છે તે પદ છે નમો સવ સિદ્ધાનમ, તો ત્યાં સવ શબ્દનો પ્રયોગ કર્યો છે। આ રીતે આપણે જોઈએ તો ઘણી બધી બાબતો સ્પષ્ટ થતી જાય કે જેમ જેમ આપણે તુલનાત્મક અભ્યાસ કરતા જઈએ તેમ તેમ ઘણી હોવાયેલી કડીઓનું આપણને બોધ થાય છે અને આપણે શોધી કાઢીએ છીએ અને અર્થ છાયા વધુ સુંદર બને છે। તો અહીંયા જે નમો તસ્સ ભગવતો અરહતો, બુદ્ધમાં બૌદ્ધ માટે, બૌદ્ધ દર્શનની અંદર બુદ્ધ ભગવાન માટે અરહત શબ્દનો પ્રયોગ કર્યો છે। આ અહીંયા એમનો મંત્ર છે એટલા માટે અરહત શબ્દનો પ્રયોગ કર્યો છે એવું નથી। આપણે જયારે ઈસી ભાષ્યાયન ગ્રંથ જોઈએ છે, જે જૈન ધર્મનો આગમ ગ્રંથ છે, એ આગમ ગ્રંથની અંદર દરેક પ્રકરણના અંતે 54 પ્રકરણો છે અને એ 54 પ્રકરણોમાં પ્રત્યેક પ્રકરણને અંતે લખવામાં આવ્યું છે જુદા જુદા મહાપુરુષોએ આપેલા ઉપદેશોનો એક સંગ્રહ છે અને દરેક મહાપુરુષના ઉપદેશને એક એક પ્રકરણની અંદર સંગ્રહિત કરવામાં આવે છે। તો દરેક પ્રકરણના અંતે એમ લખવામાં આવ્યું છે કે અરહતા ઈસીના બુઈતમ, અરહતા શબ્દનો પ્રયોગ કર્યો છે। એમણે બુદ્ધ માટે પણ અરહતા શબ્દનો પ્રયોગ કર્યો છે અને મહાવીર માટે પણ અરહતા શબ્દનો પ્રયોગ કર્યો છે, પાર્શ્વનાથ માટે પણ અરહતા શબ્દનો પ્રયોગ કર્યો છે। કહેવાનો મતલબ એ છે કે આપણે જ્યારે આ બધા ગ્રંથોનો અધ્યયન કરીએ છીએ ત્યારે જૈન દર્શનની જે વિશાળતા, ઉદારતા અને જ્યાં જ્યાં સત્ય છે તે તે સત્યને સ્વીકારવાની, પામવાની અને તેને જીવનમાં વણી લેવાની જે ભાવના છે તે આપણને બહુ સ્પષ્ટ થતી જોવા મળે છે કે આગમ ગ્રંથોની અંદર અન્ય દર્શનના સંસ્થાપકોને અરહતાથી, અરહતા શબ્દથી એમને સંબોધવા એ બહુ મોટી વાત છે। આજે આપણે જોઈએ છીએ કે જૈનોની અંદર જ ઘણી બધી એવી વિવાદાસ્પદ વાતો જોવા મળે છે કે એક સમુદાયના શ્રાવકો બીજા સમુદાયમાં જાય તો તેને મિથ્યાત્વ લાગી જાય, એક સમુદાયના સાધુઓ બીજા સમુદાયના સાધુઓને વંદન કરે તો એને પ્રાયશ્ચિત લેવું પડે, આલોચના લેવી પડે। આવી ઘટનાઓ આજે જ્યારે જોઈએ છે ત્યારે આપણને અંદરથી પીડા થવી જોઈએ, થાય છે કે એક તરફ જૈન દર્શને એમ કહ્યું કે સવ મિચ્છા દંશણ સમૂહો જીણ દંશણમ, આ વાક્યનો અર્થ તમે સાંભળશો ત્યારે ચોંકી જશો। આ વાક્ય સિદ્ધસેન દિવાકર સુરી મહારાજે રચેલે સંમતિ તર્કનું છે। સંમતિ તર્ક ગ્રંથ માટે એમ કહેવામાં આવ્યું છે, દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જે મહોપાધ્યાય યશોવિદેજીએ રચ્યો છે તેમાં એમણે એનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે પંચકલ્પ ભાષ્યમાં આ ગ્રંથ વિશેનો મહિમા વર્ણવતા એમ કહ્યું છે કે સાધુઓએ
પોતાની સામર્થ્ય હોય, ભણવાની ક્ષમતા હોય તો આધાકર્મી દોષ સેવીને પણ સંમતિ તર્ક ગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ. આમ તો સાધુએ આધાકર્મી દોષ સેવાય નહીં. આધાકર્મી દોષ એટલે પોતે કહીને ગોચરી તૈયાર કરાવી હોય, પોતાના નિમિત્તે ગોચરી તૈયાર થઈ હોય, તે બધી ગોચરીને આધાકર્મી ગોચરી કહેવાય. એવી આધાકર્મી ગોચરી લઈ શકાય નહીં, અને જો એ ગોચરી લે તો એમને પ્રાયશ્ચિત લેવું પડે. પણ અહીંયા કહે છે કે આ ગ્રંથ ભણવા માટે જો આધાકર્મી ગોચરી આધાકર્મી દોષ સેવવો પડે તો પણ સેવીને તમે આ ગ્રંથ ભણજો. એટલે કે કોઈ એવા ક્ષેત્રમાં કોઈ મહાપંડિત હોય કે કોઈ મહા આચાર્ય હોય અને તેઓ જો આ ગ્રંથ ભણાવી શકતા હોય અને ત્યાં કોઈ શ્રાવકનું ઘર ન હોય અને કોઈ શ્રાવકને ત્યાં ચાઈને બોલાવવો પડે, ત્યાં એને રાખવો પડે, એને પૈસા આપીને એની પાસે ગોચરી બનાવડાવવી પડે અને એ ગોચરીથી આહાર લેવો પડે તો પણ એ દોષરૂપ નથી એમ કહ્યું એમણે. તો એ ગ્રંથની અંદર આવા વિશિષ્ટ ગ્રંથની અંદર સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ કહે છે કે સર્વ મિચ્છા દંશન સમૂહ જીણ દંશનસ, બધી જ મિથ્યા દ્રષ્ટિઓનો સમૂહ એ જૈન દર્શન છે. એટલે બધી જ મિથ્યા દ્રષ્ટિઓને ભેગી કરી લો તો જે બને છે તે જૈન દર્શન છે. જે વાત આનંદનજી મહારાજે શરૂઆતમાં જુદા સંદર્ભે કહી કે જિનેશ્વર ભગવાન એટલે સમુદ્ર છે, એ સમુદ્રની અંદર બધી નદીઓ આવીને ભળી જાય છે, તેવી જ રીતે અહીંયા એક જુદી રીતે સિદ્ધસેન દિવાકર સુરી આ સંમતિ તર્ક ગ્રંથની અંદર ગ્રંથના સમાપન ટાણે કહે છે કે બધી જ મિથ્યા દ્રષ્ટિઓનો સમૂહ એ જૈન દર્શન છે. આ કહેવાનું કારણ એટલું કે દરેક દર્શનની અંદર સત્યાંશ પડેલો છે, સંપૂર્ણ નથી, બધા દર્શનોની અંદર કંઈક ને કંઈક સત્ય પડેલું છે. એટલું જ નહીં, એમ કહે છે કે ચારવાકની અંદર પણ કંઈક અંશ સત્યનો પડેલો છે. જે દર્શન એમ કહે છે કે માત્ર ખાવું પીવું અને મોજ કરવું એ જ ધર્મ છે, એની અંદર પણ કંઈક સત્યનો અંશ પડેલો છે. અને એ માટે અહીંયા કહે છે આનંદજી મહારાજ કે લોકાયત કુખ જિનવરની, જિનેશ્વર ભગવાનની કુખ, જિનેશ્વર ભગવાનનું પેટ એટલે લોકાયત દર્શન છે. અને જેવી રીતે સારી રીતે જીવવા માટે કુખને પેટને ભરવું પડે તો એવી રીતે આહાર કરવો પડે, તો આહાર કરવાથી આપણે જીવન વ્યવહાર બહુ સરળતાથી આપણે વહન કરી શકીએ છે, તેમ આ લોકાયત દર્શન પણ લોક વ્યવહાર માટે આવશ્યક છે. જો લોક વ્યવહારમાં આપણે એમ કહીએ અમે બનારસમાં ભણતા અને બધા સંસ્કૃત ભણીને તૈયાર થયા હોય અને રિક્ષામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને ઉતરે રિક્ષામાંથી, ત્યારે પેલા રિક્ષાવાળાને પૂછે કે કેટલું દ્રવ્ય થયું, એટલે રિક્ષાવાળો વિચાર કરે કે આ દ્રવ્ય એટલે શું, દ્રવ્ય એટલે પૈસા. સંસ્કૃત ભાષામાં દ્રવ્ય શબ્દનો અર્થ થાય છે પૈસા, એટલે પૂછ્યું છે કે કેટલા પૈસા થાય, પણ વ્યવહારમાં દ્રવ્ય શબ્દનો પ્રયોગ થતો નથી. અને એ સમયે તમે રિક્ષાવાળાને એમ કહો કે કેટલું દ્રવ્ય થયું તો રિક્ષાવાળો એની સામુ જોશે કે આ કયો મંગળનો માનવી અહીંયા ભટકી પડ્યો છે અને એને શું પૂછે છે મને કઈ ખબર નથી પડતી. તો વ્યવહારમાં લોક ભાષાનો પ્રયોગ કરવો પડે, લોક ભાષામાં જે વાત થતી હોય તે જ વાત આપણે સમજવી પડે અને બોલવી પડે, તો ત્યાં લોકાયત દર્શન પણ આવશ્યક છે. એટલે જ્યારે આપણે અન્ય દર્શનોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે અને તુલનાત્મક દ્રષ્ટિએ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે જૈન દર્શનના તત્વને આપણે વધુ સારી રીતે સમજી શકીએ છીએ. વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર પણ વિષ્ણુના જે હજાર નામો કયા છે એમાં એક નામ અર્હ પણ છે. પણ જે વાત આપણે અહીંયા કહેવા માંગીએ છીએ કે અર્યંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પન્નતો ધમ્મો ધમ્મમ શરણમ પવજ્જામી, એ જે વાત આપણે કરીએ છીએ એવી જ એક વાત આપણે ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ અર્જુનને કહેતા હોય એવી જણાય છે કે મામ એકમ શરણમ બ્રજ તમેવ શરણમ ગચ્છ, તો ત્યાં પણ શરણની વાત કરે છે. એટલે કે જ્યારે આપણે કોઈનું શિષ્યત્વ સ્વીકારીએ ત્યારે જ આપણને સાચું તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. અહંકારી બનીને
जो कोई वस्तु करवा जाइए तो आपने साचो बोध थई शकतो नथी। तो दर्शन नी अंदर भिन्न भिन्न दर्शन नी अंदर जुदा जुदा तत्वों ने केवी रीते वणी लीधा छे ए आपणे जयारे अन्य अन्य दर्शनोनो अभ्यास करी त्यारे आपणने ख्याल आवे। वैदिक परंपरा नी अंदर जे बधा वेद नी अंदर मंत्रो आवे छे ऋग्वेद वगैरे नी अंदर ते बधा ज मंत्रो नी अंदर देवनी पूजानी वात आवे छे अने एमां देवनी देवनुं महत्व छे एटले देवोनुं महत्व छे प्राकृतिक देवोनुं महत्व छे। जैन दर्शन अंदर तेटलू महत्व देवोनु नथी। जैन साहित्य में क्या तमने देवोनु महत्व जोवा मळशे नहीं। पण जैन दर्शन अंदर सौथी वधु महत्व कहीने आपवामां आव्युं होय तो ते चित्त शुद्धिनुं छे। एटले तमे जेटला ग्रंथो जोशो जेटली बाबतो जोशो त्यां बधे ज पछी जैन योगना ग्रंथो होय जैन कथाना ग्रंथो होय जैन आगम ग्रंथो होय जैन स्तवनो होय के काव्यो होय रासा होय बधानी अंदर अंते एनो समापन तो चित्त शुद्धि में आवे अने चित्त शुद्धि द्वारा आत्मशुद्धि अने परमात्माना पावन संस्पर्शनी ज वात आवे। एटले तमे जरे आगम ग्रंथोनी रचनाओ थई रही हती मूल अंगागम तो रचाई गया था पर बीजा अंगागम ग्रंथो रचाता था तेरे ए ग्रंथोनी अंदर चित्त शुद्धि ने प्राधान्य आपवामां आव्युं हतुं। आपणे स्वयंभू सूरी आर्य स्वयंभू सूरी नी वात आपणे जाणीए छे के आर्य स्वयंभू सूरी एक बहु मोटा महापंडित हता वेदज्ञ हता। ए वेदज्ञ होवा छतां पण जैन आचार्य बन्या અને જૈનાચાર્ય બનીને જૈન આગમ ગ્રંથોના જ્ઞાતા બન્યા। એમની પાસે એમનો શિષ્ય એમનો નાનો બાળક શિષ્ય બનીને આવ્યો છે શિષ્ય થઈ જાય છે અને એને ધર્મ પમાડવો છે। એની જે સામુદ્રિક શાસ્ત્રના લક્ષણના આધારે ગુરુએ જોઈ લીધું કે આનું આયુષ્ય બહુ લાંબુ નથી તો એને સમગ્ર આગમોનો સાર કેવી રીતે સમજાવી શકાય એ એમને સામે મોટો પ્રશ્ન હતો। એ પ્રશ્નના ઉત્તર રૂપે એમણે દસ વૈકાલિક ગ્રંથની રચના કરી। એ દસ વૈકાલિકની પહેલા અધ્યાયની પહેલી ગાથા બહુ અદ્ભુત ગાથા છે। ત્યાં એમણે કીધું કે ધમ્મો મંગલ મુકિઠમ અહિંસા સંજમો તવ દેવા વિત્તમ નમમ સંતિ જસ ધમ્મે સયામણો। આ જયારે આપણે તુલનાત્મક અભ્યાસ કરીએ છીએ ત્યારે અહીંયા બહુ સ્પષ્ટ થઈ જાય છે કે જે વાતને અન્ય દર્શનોએ સર્વશ્રેષ્ઠ સ્થાને સ્થાપિત કરી તે વાતને જૈન દર્શને એમ કહું કે દેવાવિત્તમ નમન સંતિ દેવો પણ મનુષ્યને નમસ્કાર કરે છે જે ધર્મનું પાલન કરે છે ધર્મનું આચરણ કરે છે તેને અને એ ધર્મ સર્વથી શ્રેષ્ઠ છે સર્વોત્કૃષ્ટ મંગલ છે। અને એ ધર્મની વ્યાખ્યા કરતા એમણે કીધું કે અહિંસા સંયમ અને તપ અહિંસા સંયમો તવ અહિંસા સંયમ અને તપ એ જ ધર્મ છે। એટલે આ તમે ત્રણેય જોશો તો તમને ખ્યાલ આવશે કે અહિંસા દ્વારા આચારની શુદ્ધિ સંયમ અને તપ દ્વારા ચિત્તની શુદ્ધિ અને ચિત્તની શુદ્ધિ દ્વારા કર્મક્ષય અને કર્મક્ષય દ્વારા પરંપરાએ નિશ્રેયસની પ્રાપ્તિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ। અભ્યુદય અને નિશ્રેયસ માટે ચિત્ત શુદ્ધિને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું જૈન દર્શનની અંદર અને એ બહુ મહત્વની વાત આપણને આ ગ્રંથોની અંદર આગમ ગ્રંથોની અંદર જોવા મળે છે જે અન્ય દર્શનના ગ્રંથોની અંદર એની વાત બહુ ગૌણ બની જાય છે। આપણી સમક્ષ ઉત્તરાધ્યયન સૂત્ર છે દસ વૈકાલિક ગ્રંથ છે દસ વૈકાલિક સૂત્ર છે। આપણી સમક્ષ જ્યારે સૂત્રકૃતાંગ સૂત્રની વાત આપણે કરીએ છીએ કે ભગવતી સૂત્રની વાત કરીએ કે એનાથી પણ આપણે સામાન્ય બીજા ગ્રંથોની વાત કરીએ તો ત્યાં દરેક ગ્રંથોની અંદર ક્યાંક ને ક્યાંક અન્ય દર્શનની વાત આવ્યા વગર રહેશે નહીં અન્ય ગ્રંથો અન્ય દર્શનોની વાત અવશ્ય લેવાય। ઉવાસક દશાંગ જેવા ગ્રંથની અંદર પણ શ્રાવકો અન્ય દર્શનો દર્શનકારોના સંપર્કમાં રહ્યા હોય એના કારણે તેનો પ્રભાવ પડ્યો હોય આજીવક મતનો સંબંધ એક શ્રાવક સાથે ખૂબ ગાઢ હતો ને એમાંથી જૈન દર્શનના અભ્યાસી બને જૈન દર્શનના આચાર પાલન કરનારા બને અને પોતાનું કલ્યાણ સાધે એ બહુ મોટી વાત હતી। એવી જ રીતે આપણે આચારાંગ ભગવતી સૂત્રની અંદર જોઈએ છીએ તો કેટલાય
એવા દ્રષ્ટાંતો આપણને પ્રાપ્ત થાય છે કે જે અન્ય દર્શનના તાને પરમાત્માના સંપર્કમાં આવવાથી એમને પોતાના દર્શનની મર્યાદાઓ અને જૈન દર્શનની વિશેષતાઓનો ખ્યાલ આવવાથી એમણે જૈન દર્શનનું શરણ સ્વીકાર્યું, પરમાત્માનું શરણ સ્વીકાર્યું અને આત્મકલ્યાણ સાધ્યું. તો આ બધી વાતો જ્યારે આપણે અન્ય દર્શનની વાતોને બરાબર સમજતા હોઈએ તો જ સમજી શકે. આજીવક મત જે એક જમાનાની અંદર બહુ જ પ્રભાવશાળી મત હતો. આપણી પાસે કલ્પસૂત્ર છે, કલ્પસૂત્રની અંદર સ્થવિરાવલીમાં જે ભગવાન મહાવીરના સમયના સાધુ અને સાધ્વીઓની સંખ્યાની દ્રષ્ટિએ વાત કરી છે કે અમુક હજાર સાધુ હતા અને અમુક હજાર સાધ્વીજીઓ, એના કરતા પણ આજીવકના અનુયાયીઓ વધુ હતા. એટલે સંખ્યાની દ્રષ્ટિએ આજે જે આપણે બહુમતની વાત કરીએ છીએ, જો એ દ્રષ્ટિએ આપણે મહાત્મ્ય આંકીએ તો મહાવીર કરતા ગોશાલકનું મહાત્મ્ય એ જમાનામાં વધુ હતું. આજે આપણે ગોશાલક વિશે જુદી વાત કરીએ છીએ પણ એ સમયની અંદર ગોશાલકના અનુયાયીઓ મહાવીર સ્વામી ભગવાનના અનુયાયીઓ કરતા વધુ હતા. પણ આશ્ચર્યની વાત જુઓ તમે કે એ ગોશાલકના અનુયાયીઓ આજે તમને ક્યાંય જવલ્લે જોવા મળે, અને આજીવક મત શું હતો તે પણ આજે આપણી પાસે કોઈ એની બહુ લાંબી સમજ નથી. જે કઈ ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે ભગવતી સૂત્રમાં, વાસક દશાંગની અંદર અને પાલી ત્રિપિટક ગ્રંથોની અંદર ગોશાલકના મતની વાત આવે છે, અને એક બહુ જ વિસ્તારથી વાત કરી છે તે સિદ્ધસેન દિવાકર સુરી મહારાજે નિયતિ દ્વાત્રિંશિકા લખી છે. તેમાં એમણે આજીવકના મતનો સિદ્ધાંતનો બહુ સુંદર પરિચય કરાવ્યો છે. તે ઉપરાંત પ્રાકૃત ટેક સોસાયટી, પ્રાકૃત અકાદમી, પ્રાકૃત ભારતીય અકાદમી જયપુરે હમણાં એક આજીવક ઉપર આખો ગ્રંથ પ્રકાશિત કર્યો છે. એ પહેલા એ.એલ. બાશમે, અંગ્રેજી વિદ્વાન, એને એક બહુ મોટો ગ્રંથ લખ્યો હતો કે એ હિસ્ટ્રી એન્ડ ડોક્ટ્રિન્સ ઓફ આજીવક. અને હમણે પીટર બાર્ચરોવિચ કરીને વિયેનાની અંદર એક વિદ્વાન છે, એણે આખો આજીવક ઉપર સ્ટડી કરીને નવા પ્રમાણો શોધી કાઢીને બહુ સુંદર ગ્રંથ લખ્યો છે. પણ એ બધું જાણવું હોય તો આપણને અન્ય દર્શનના ગ્રંથોનો અભ્યાસ જરૂરી બને છે. તો આવી રીતે આપણે અન્ય દર્શનના અભ્યાસ દ્વારા જૈન દર્શનના ગ્રંથોને આપણે વધુ સારી રીતે સમજી શકીએ, તુલનાત્મક દ્રષ્ટિ કરવા, તુલનાત્મક દ્રષ્ટિ અધ્યયન કરવા માટે. અને ઘણી બધી બાબતો એવી છે કે જે જૈન આગમોની અંદર કહેવાયેલી છે તે અન્ય જગ્યાએ પણ કહેવાયેલી છે. ધારો કે આપણે આપણું પોતાની જે નાય ધમ્મ કથાઓ છે તેમાં આવતી કથાઓ આજે અન્ય ગ્રંથોમાં, અન્ય દર્શનના ગ્રંથોમાં પણ એ કથાઓ આપણને મળે છે. પણ સમયની દ્રષ્ટિએ પ્રાચીનતમ સ્વરૂપ જૈન આગમોમાં આપણને મળે છે, એટલે એ દ્રષ્ટિએ આપણે એક વધુ બીજું ગૌરવ લઈ શકીએ કે કથાઓનું મૂળ સ્વરૂપ હજુ પણ જૈનો પાસે સચવાયેલું છે. અને જૈનોએ જે કથાઓ કહી છે તે કથાઓ યાત્રા કરતા કરતા દેશ વિદેશમાં પહોંચી છે. જેમ આપણે એક કથા જ્યારે સાધુ દીક્ષા લે અને એ વખતે પહેલી જે દેશના આપવામાં આવે, પહેલો ઉપદેશ આપવામાં આવે તે સમયે સાધુને એક શ્રેષ્ઠીના ચાર પુત્ર વધુ અને એને આપેલા અનાજના દાણાઓ અને એની વાત કરવામાં આવે છે. એ કથા આખી વિચરણ કરતી કરતી ચાઇના પહોંચી, અને ચાઇનામાં પણ આજે એ કથા પ્રસિદ્ધ છે કે શેઠને પોતાની સંપત્તિનો કારોબાર પોતાને કોઈ પુત્ર વધુને સોંપવો હતો તો કોને સોંપવો, એ માટે એમણે અનાજના દાણા આપ્યા અને કહ્યું કે હું જયારે માગું ત્યારે મને પાછા આપજો. પહેલી બહુ એ વિચાર કર્યો કે આ બહુ સામાન્ય ઘટના છે, જયારે દાણા પાછા માગશે ત્યારે કોઠારમાંથી લાવીને આપી દઈશ, આને કઈ સંગ્રહ રાખવાની જરૂર નથી. બીજી વહુએ એક ડબ્બીમાં બંધ કરીને મૂકી દીધા. ત્રીજી એને જુદી રીતે એનો પ્રયોગ કર્યો, અને ચોથી વહુએ જે નાની હતી એને એના પિયર મોકલ્યા અને ઘરે કહેવડાવ્યું કે આને વાવજો અને જ્યાં સુધી હું ન કહું
ત્યાં સુધી એને વારંવાર વાવતા રહેજો અને એનો જે પાક થતો જાય તે એકઠો કરતા જજો. થોડા વર્ષ પછી જયારે સસરાએ પાછા માંગ્યા દાણા, એટલે આ પાછા જોતા હોય તો તમારે દાડાઓ મોકલવા પડશે. તો આ જે વાત આખી કથા છે, એ કથા પ્રયાણ કરતી કરતી, યાત્રા કરતી કરતી છેક પહોંચી ચાઇના સુધી, અને આજે ચાઇનામાં પણ એ પ્રચલિત કથા છે. તો એનું ઓરિજિનલ સ્વરૂપ અને સૌથી પ્રાચીન સ્વરૂપ આપણે જૈન દર્શન પાસે છે. મહાભારતની અંદર કેટલીક કથાઓ આવે છે, તે કથાઓનું મૂળ સ્થાન આપણી પાસે જૈન આગમોમાં છે. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર આવતી ઈશુકાર્ય અધ્યયન છે, એ અધ્યયનની અંદર જે ભૃગુની વાત આવે છે અને એના સંતાનોની સાથે એની ચર્ચા છે, બહુ અદભુત ચર્ચા કરવામાં આવી છે. જેવી રીતે યમ અને યુધિષ્ઠિરનો સંવાદ થાય છે અને એમાં એમણે જે પ્રશ્નો પૂછ્યા છે, એમાં ધર્મનું સ્વરૂપ આપણને જોવા મળે છે. તેવું જ તેવો એક વિશિષ્ટ પ્રકારનો સંવાદ ભૃગુ અને એના પુત્ર સાથેનો, કે જે પોતાના પુત્રોને સમજાવે છે કે શ્રમણ દીક્ષા ન ગ્રહણ કરો, અને આ પુત્રો, એના બે પુત્રો શ્રમણ દીક્ષા લેવા માટે ઉત્સુક હોય છે. ત્યારે એ જે ભૃગુ પોતાના પુત્રોને યજ્ઞ યાગાદીમાં જોડી રાખવા માટે જે તર્કો આપે છે અને પુત્રો એનું ખંડન કરે છે અને શ્રમણ દીક્ષાનો જે તર્ક આપીને એનું મહાત્મ્ય દર્શાવે છે, તે આપણને એમાં જોવા મળે છે કે તે સમયે કેવી કેવી વિચારધારાઓ ચાલતી હતી અને કેવી રીતે તર્ક દ્વારા ધર્મનું સ્થાપન કરવામાં આવતું હતું. તો આ બધી બાબતો આપણે જયારે વાંચીએ ત્યારે જ ખ્યાલ આવે કે કેટલું ઊંડું એની અંદર જ્ઞાન રહેલું છે. કેટલીક વાતો એવી છે કે આપણને જૈન દર્શનમાં મળે છે, તેવી બૌદ્ધ દર્શનમાં અને સાથે સાથે મહાભારત આદિમાં પણ એ જ વાતો આપણને મળે છે. ત્યારે આપણને આશ્ચર્ય પણ થાય કે આના માટે શું સમજવું. જેમ કે આપણે દસવૈકાલિક સૂત્રની અંદર સવે જીવાવી જીવીયું ઈચ્છઈ, સવે જીવાવી ઈચ્છંતિ જીવીયું ન મરિત જીવું તમહા પાણી વહમ ઘોરમ નિગંથા વજ્જયંતિણમ. આ દસવૈકાલિક સૂત્રની છઠ્ઠા અધ્યાયની દસમી ગાથા છે. એનો અર્થ એ છે કે બધા જ જીવો જીવવા ઈચ્છે છે, કોઈ જીવ મરવા ઈચ્છતો નથી. તેથી નિર્ગ્રંથોએ ભયંકર એવા પ્રાણીવધનો ત્યાગ કરવો જોઈએ. આ ગાથા અને એનો અર્થ છે. હવે આપણે આ જ ગાથાને આવી જ એક ગાથા ધમ્મપદની અંદર, એટલે બૌદ્ધ દર્શનનો ગીતા ગણાય તેવો એક ગ્રંથ છે, એનું નામ ધમ્મપદ છે, ધર્મના પદો, એને પાલી ભાષાની અંદર ધમ્મપદ કહેવામાં આવે છે. ત્યાં કહે છે કે સવે તસંતિ દંડસ્સ સવે ભાયંતિ મચ્છુનો અત્તાનમ ઉપમમ કત્વા ન હનેય ન ઘાતયે. સવે તસંતિ દંડસ્સ સવે સમ જીવિતમ પિયમ અત્તાનમ ઉપમમ કત્વા ન હનેય ન ઘાતયે. અર્થાત તમામ પ્રાણીઓ દંડથી ત્રાસ પામે છે, તમામ પ્રાણીઓ મરણના ભયથી થરથરે છે, તમામ પ્રાણીઓને જીવવું વહાલું છે, માટે તમામ પ્રાણીઓને પોતાના જેવા જ સમજીને કોઈ પણ પ્રાણીનો વધ કરવો નહીં, તેમજ બીજા પાસે વધ કરાવવો નહીં. પછી આગળ એમ કહે છે કે સુખ કામતી ભૂતાની યો દંડેન વિહંસંતિ અત્તનો સુખમ એસાનો પેચ સો ન લભતે સુખમ. ધમ્મપદની આ ગાથા છે. પ્રાણી માત્ર સુખની ઈચ્છા વાળા છે, પોતાના સુખની ઈચ્છા રાખતો જે કોઈ તેમને દંડ વડે મારે છે, તેમની હિંસા કરે છે, તે ભવિષ્યમાં સુખ પામતો નથી. તો દસ વૈકાલિક ની ગાથા અને ધમ્મપદની આ ગાથાઓમાં કેટલું બધું સામ્ય મળે છે, જોવા મળે છે. એ દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિની અંદર અહિંસાનું કેટલું મહત્વ હતું અને અહિંસાને દરેક દર્શનો પોતપોતાને શબ્દાવલીમાં જ્યારે મૂકતા ત્યારે એની છાંટ અરસપરસ આપણને જોવા મળતી હતી. બીજી એક ગાથા આપણે લઈશું અને પછી આપણે
શીતલબેન પછી આપણે પૂર્ણ કરીશું. લાંબુ તો ઘણું થયું છે પણ એક ગાથા લઈશું. જહા દુમ્મસ પુફેસુ ભમરો આવી રસમ નય પુફમ કિલામી સોય પીણે અપયમ. આ દસવૈકાલિક સૂત્રની જે ગાથા છે એમાં કહેવામાં આવ્યું છે કે જેમ ભમરો વૃક્ષના વિવિધ ફૂલોમાંથી રસ ચૂસે છે અને પોતાની જાતને નભાવે છે છતાં ફૂલનો વિનાશ કરતો નથી, અર્થાત ફૂલને ઓછામાં ઓછી પીડા થાય તેમ વર્તે છે, તેમ શ્રેયાર્થી મનુષ્ય એટલે જે કલ્યાણને ઈચ્છે છે તેવા મનુષ્ય ધ્યાન રાખીને અન્યને ઓછામાં ઓછી પીડા આપવી, તેના વગર ચાલે જેવું ન હોય તો ઓછામાં ઓછી પીડા આપવી. આ જ વાત ધમ્મપદની અંદર જોઈએ તો યથાપી ભમરો પુફમ વર્ણ ગંધ અયેઠયમ પલેતી રસમાદાય એવમ ગામે મુનિ ચરે. મુનિ વિચરણ કરે તો કેવી રીતે કરે કે જેવી રીતે ભમરો પુષ્પ પરથી રસને ગ્રહણ કરે છે અને પુષ્પને પીડા નથી આપતો તેવી જ રીતે સાધુ પણ જુદા જુદા ગામોમાં વિચરણ કરે ત્યારે તે જ રીતે પ્રજાને કે કોઈ પણ શ્રાવક કે ઉપાસકને દુઃખ ન થાય, પીડા ન પામે એમ તેની પાસેથી આહાર આદિ ગ્રહણ કરે. આ જ વાતને મહાભારતના એક સંવાદની અંદર દુર્યોધન અને વિદુરનો સંવાદ છે તેની વાતમાં આપણે જોઈએ. યથા મધુ સમાદત્તે રક્ષણ પુષ્પાણી શતપદ તદ્વદ અર્થાન મનુષ્યભ્ય આદધ્યાત અવિહિંસયા. એમણે રાજ્ય ની સાથે આ વાતને જોડી છે કે જેવી રીતે ભમરો મધને ગ્રહણ કરે છે અને પુષ્પને પીડા નથી આપતો તેવી રીતે જે રાજા છે એ મનુષ્ય પાસેથી કર ગ્રહણ કરે પણ મનુષ્યને પીડા ન થવી જોઈએ અને મનુષ્યએ એવી રીતે જીવવું જોઈએ કે જેથી બીજા કોઈની હિંસા ન થાય. તો આપણે જોઈએ છે કે જૈન દર્શનની અંદર બૌદ્ધ દર્શનના ગ્રંથોમાં અને વૈદિક પરંપરાના ગ્રંથોમાં એક જ પ્રકારના દ્રષ્ટાંત દ્વારા પોતાની વાતો રજૂ કરી અને સ્પષ્ટ કર્યું છે કે જીવવું જરૂરી છે, એમાંથી એને આહાર ગ્રહણ કરવો આવશ્યક છે પણ આહાર એવી રીતે ગ્રહણ કરવો અને બીજાને પીડા ન થાય એના માટે ભમરાનું જે દ્રષ્ટાંત આપ્યું છે અદભુત રીતે આપેલું છે. તો આવી રીતે આપણે આ વિષય તો બહુ જ વિસ્તૃત છે અને ઘણી બધી વાતો કરી શકીએ. આપણે તો ખાલી આજે થોડાક દ્રષ્ટાંતો જોયા, અવસરે આપણે બીજી ઘણી બધી વાતો કરીશું. આજે સમય થઈ ગયો છે એટલે અહીંયા આપણે વિરામ આપીશું. જી જીતુભાઈ, ખૂબ ખૂબ આપનો આભાર અને બહુ જ અદભુત રીતે આપે અમને આગમનો તુલનાત્મક અભ્યાસનો પરિચય કરાવ્યો કે કઈ રીતે આપણી જે ભારતીય દર્શનની વિવિધ ધારાઓ છે, ખાસ કરીને બૌદ્ધિક બૌદ્ધ ધર્મની બૌદ્ધ દર્શન, વૈદિક પરંપરા અને જૈન દર્શન, ક્યાં એ લોકો એકબીજાને મળે છે, ક્યાં એ અર્થમાં ભેદ પડે છે અને ક્યાં અર્થમાં સામ્યતા છે એની સરસ એક વાત કરી. આરંભે આપે વ્યાખ્યાનમાં જૈન આગમો એની રચના કઈ રીતે થઈ અને કઈ રીતે એનું વિવેચન થતું ગયું એના વિશે આપે વિસ્તારથી વાત અમારી સાથે કરી અને એ પછી વિસ્તારથી વાત કરતા કરતા આપે આપણે બૌદ્ધ દર્શન અને વૈદિક પરંપરાના કેટલાક ગ્રંથોના ઉદાહરણ આપીને પણ આખી વાતને સમજાવી. હું વિશેષ વાત એટલા માટે અત્યારે નથી કરતી કારણ કે જો તમારી આજ્ઞા હોય જીતુભાઈ, હું જાણું છું આપની તબિયત નથી સારી અને ચોક્કસ આપને શ્રમ પડી રહ્યો હશે, પણ જો આપ હા પાડો તો એક કે બે પ્રશ્ન માત્ર આપણે લઈ શકશું આજે કે આવનારા લેક્ચરમાં લેશું? ના, લઈ શકું બે કે ત્રણ પ્રશ્ન. જી જી, ત્રણથી વધુ નહીં કરતા. જી, ત્રણથી વધુ નહીં કરીએ. જીતુભાઈનું આજનું વ્યાખ્યાને આપણને ઘણી બધી સ્પષ્ટતા આપી અને સૌથી મોટી બાબત આપણને એ સમજાવી કે અન્ય દર્શનની પરંપરાનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને આપણું દર્શન પણ વધારે સ્પષ્ટતા સાથે સમજાય છે. આ બહુ જ મોટી વાત જીતુભાઈએ કરી અને એ સાથે એમને કહ્યું કે આપણા જૈન દર્શનમાં એવી એક બહુ સરસ બાબત છે કે એકાંત દર્શનને આપણે ક્યારેય મહત્વ નથી આપ્યું અને એકાંતને જે મહત્વ આપ્યું છે અને એના
એના માટે જયારે અન્ય દર્શનના ઉદ્ભવ ઉલ્લેખ થાય છે ત્યારે પણ કેટલો સરસ રીતે ઉલ્લેખ થાય છે અને આખા શબ્દોની વ્યુત્પત્તિ વિશે પણ એમણે સરસ વાત કરી અને ખાસ કરીને અરહ અરહન અને અરુહંત એ જે શબ્દ છે એના વિશે પણ એમણે સરસ વાત કરી. જીતુભાઈ, આ જે વાત આપ કરતા હતા ત્યારે ચંદ્રકાંતભાઈ લાઠિયાએનો એક પ્રશ્ન મનમાં જન્મ્યો હતો અને એમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આગમનો તુલનાત્મક અભ્યાસ અને ક્રિટિકલ સ્ટડી ઓફ આગમ આ વચ્ચેનો તફાવત શું છે એ પર થોડો પ્રકાશ આપ પાડી શકશો? બંને એક જ વાત છે. પેલો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ અને પેલો ઇંગ્લિશ. ક્રિટિકલ સ્ટડી એટલે તુલનાત્મક અથવા સમીક્ષાત્મક અધ્યયન. એટલે તુલનાત્મક અધ્યયનની અંદર આપણે બધા ગ્રંથોની તુલના કરીએ છીએ. સમીક્ષાત્મક અધ્યયનની અંદર આપણે એ વિચાર કેવી રીતે ઉદ્ભવ્યો, અન્ય દર્શનો ઉપર એનો કેવો પ્રભાવ પડ્યો, એ પ્રભાવ કેટલા વખત સુધી રહ્યો, જૈન દર્શનમાં આગળ જતા એ પ્રભાવ, એ વિચારનો પ્રભાવ કેટલો વિસ્તર્યો, કેટલો ક્ષીણ થયો, એ બધો અભ્યાસ એ ક્રિટિકલ સ્ટડીઝ ની અંદર આવી જાય છે. જી, અને એક કૃપાબેન શાહનો પ્રશ્ન એવો છે જીતુભાઈ કે કયા 6 દર્શનનો ઉલ્લેખ આગમમાં થયો છે? ક્ષણ દર્શન એક સંખ્યા નિશ્ચિત થઈ ગઈ છે. જૈન દર્શન આપણે ભારતીય દર્શનોની સંખ્યાનો કોઈ પેલો એ નથી કે આટલા દર્શનો છે, પણ પ્રાચીન કાળથી એટલે કે એટલીસ્ટ 7મી સદીથી તો આ પરંપરા ચાલે છે કે 6 મુખ્ય દર્શનો હતા અને ક્ષણ દર્શન તરીકે એને ઓળખવામાં આવતા. એમાં પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય વૈશેષિક, સાંખ્ય અને યોગ, આમ 6 દર્શનો. આ 6 દર્શનો વૈદિક દર્શન તરીકે પણ પ્રચલિત છે. આની અંદર જૈન, બૌદ્ધ અને ચાર્વાક દર્શનનો સમાવેશ નથી કર્યો, કારણ કે એ અવૈદિક દર્શન છે, એટલે વેદને પ્રમાણ રૂપે ન સ્વીકારતા એવા દર્શન. બૌદ્ધ દર્શન બુદ્ધને પ્રમાણ રૂપે અથવા ત્રિપિટકને પ્રમાણ રૂપે માને છે. જૈન દર્શન આગમોને પ્રમાણ રૂપે સ્વીકારે છે અને ચારવાક કોઈને પ્રમાણ રૂપે સ્વીકારતો નથી. એ 3 દર્શનો અવૈદિક દર્શનોને કારણે ષડ દર્શનની અંદર જે વૈદિક પરંપરા છે તેમાં એનો સમાવેશ થયો નથી. આચાર્ય હરિભદ્રસુરી મહારાજ ષડ દર્શનની સંખ્યા ષડ દર્શન જ લે છે, પણ એની અંદર જે જે દર્શનોનો સમાવેશ કર્યો છે તે બદલાઈ જાય છે. એમણે પહેલું બૌદ્ધ દર્શન, ન્યાય દર્શન, સાંખ્ય દર્શન, જૈન દર્શન, મીમાંસા અને વૈશેષિક એમ 6 દર્શનો લીધા અને છેવટે એમણે ચારવાકની વાત કરી છે. ચારવાકની દર્શનોની બહાર મૂકી છે પણ વાત કરી છે એમણે. તો એ રીતે એમણે જૈન દર્શનને અને બૌદ્ધ દર્શનને એટલા માટે 6 દર્શનની અંદર સમાવેશ કર્યો છે કે જૈન દર્શનને પણ એક બહુ જ મોટી એ વાત કરી છે, જે સ્યાદવાદ અને એકાંતવાદ અને નયવાદ જે અન્ય દર્શનોએ કરી નથી. અને બૌદ્ધ દર્શને ક્ષણિકવાદ, શૂન્યવાદ અને અનિત્યવાદની વાત કરી અને એને સિદ્ધ કરવા માટે જે તર્કોનો પ્રયોગ કર્યો એ બહુ સૂક્ષ્મ તર્કો છે. એટલે એમણે બૌદ્ધ દર્શનને પણ દર્શનની એટલે ચિંતનની અપેક્ષાએ દર્શનની કક્ષામાં મૂક્યું છે. તો ષડ દર્શનની માન્યતા જુદા જુદા પ્રકારની રહી છે. જી જીતુભાઈ, ખૂબ જ આભાર અને ખૂબ જ વિસ્તારથી આપે અમને એક સ્પષ્ટ સમજ આપી છે. બાકીના જે પ્રશ્નો છે એ આના પછીનું આપનું જે વ્યાખ્યાન છે સેકન્ડ મણકો, એટલે કે આપણે 28મી જાન્યુઆરીએ ફરી પાછા જીતુભાઈને મળી રહ્યા છીએ અને ત્યારે આ થોડાક જે પ્રશ્નો આજે બાકી રહ્યા છે એ જીતુભાઈને હું મોકલાવી દઈશ, તો એ સમયે જીતુભાઈ એના ઉત્તર પણ આવરી લેશે. ખૂબ જ આનંદની વાત જીતુભાઈ છે કે ડોક્ટર ધરમચંદજી જૈન પણ આપણી સાથે જોડાયા છે. તેમની ખૂબ ઈચ્છા હતી જીતુભાઈને સાંભળવાની, એટલે તેઓ પણ આપણી સાથે જોડાયા છે. જીતુભાઈને બહુત વિસ્તાર સે સભી દર્શનો કી ચર્ચા કરતે હુએ, જૈન દર્શન કી ઓર આગમો કી ઓર વિશેષ રૂપ સે ધમ્મપદ ઓર ઉત્તરાધ્યન કી કુછ ગાથાઓ કી તુલના કી હૈ, તો તુલનાત્મક અધ્યયન કી દ્રષ્ટિ સે પ્રકાશ ડાલા હૈ જીતુભાઈને. મેં ઉનકો ધન્યવાદ જ્ઞાપિત કરતા હું. થેન્ક યુ ધરમચંદજી.
बहुत ही महत्वपूर्ण आज का व्याख्यान रहा है, और इस व्याख्यान का जो सेकेंड अंक है उसको हम 28 जनवरी को फिर से जीतू भाई को जब हमने आमंत्रित किया है तब से फिर से एक बार सुनेंगे। तब तक के लिए हम सबसे विराम चाहते हैं। जीतू भाई, जैन साहित्य एकेडमी ट्रस्ट ना आ मंच पर आप पधार्या अने बहुज महत्वना विषय पर आपे जे प्रकाश पाड्यो छे एना माटे अहीं उपस्थित सर्व स्वाध्यायीओ અમારા સર્વ ટ્રસ્ટીગણ અને અમારા આદરણીય ડોક્ટર ધરમચંદજી જૈન એ સર્વ વતી આપનો ખૂબ આભાર માનું છું અને વંદન પ્રણામ.